હાઉ મેની ડીડ યુ એટલે કે હાઉ મેની ડીડ યુ એટલે કે હાઉ મેની એટલે કેટલા, ડીડ એટલે હતા, યુ તમે કેટલા હતા. બરાબર, રાકેશનો જન્મજ દિવસ હતો, એમાંથી તમારે શું છોકરાઓ રમત રમાડે તે રમવાની છે, જેને આપણે એક્ટિવિટી કરવાની નથી, જેને આપણે સ્વાધ્યાય પોથીમાં કરશું. બરાબર છે. એક્ટિવિટી વન બી, એક્ટિવિટી વન બી છે રીડ ધ પેસેજ. પેસેજ એટલે કે પેરેગ્રાફ. અ બોય વોઝ સિટિંગ ઇન હિઝ ટેબલ. એક છોકરો નાનકડા ટેબલમાં બારી પાસે બેઠો હોય છે. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. તે તેનો હોમવર્ક કરતો હોય છે. હિઝ મધર આસ્ક્ડ. તેની મમ્મી તેને કહે છે, ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ. શું તે નાસ્તો કર્યો? ધ બોય સેડ નો. છોકરો ના પાડે છે. બરાબર છે. મધર કોલ્ડ હિમ એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ. મમ્મી તેને બોલાવે છે, તેના મમ્મી તેને બોલાવે છે અને તેને નાસ્તો પીરસે છે. સર્વડ એટલે પીરસવું. બરાબર છે. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ. તે હજી તેનો નાસ્તો શરૂ જ કરવા જઈ રહ્યો હોય છે. ધેન અ બેગર. બેગર એટલે શું? ભિખારી. બરાબર છે. ધેન અ બેગર કેમ ટુ ધ ડોર. ભિખારી છે એ દરવાજા પાસે આવે છે. હી સેડ પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઈટ. તે કહે છે, પ્લીઝ મને કંઈક ખાવા માટે આપો. ધ બોય લુકડ એટ ધ બેગર. છોકરો ભિખારી સામે જુએ છે. હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગરી. તે દેખાવમાં એકદમ ગરીબ અને હંગરી એટલે ભૂખ્યો હોય છે. હી ગીવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તે તેનો નાસ્તો ભિખારીને આપી દે છે. ધ બેગર વોઝ વેરી હેપી. એટલે કે ભિખારી છે એ ખૂબ ખુશ થઈ જાય છે. ધ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ. તો આ જે વાર્તા છે કોની છે? નેતાજી સુભાષચંદ્ર બોઝ, જેણે તેનો નાસ્તો કોને આપી દીધો હતો? ભિખારીને. અને તે નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે ઓળખાયા. ટ્રુ ફોલ્સ છે જે તમારે વાર્તા પરથી જ સરસ રીતે તમે સાંભળી હશે તો તમને જાતે આવડી જશે. એના પછી છે એક્ટિવિટી ટુ. બરાબર છે. એક્ટિવિટી ટુને આપણે આવીએ. બરાબર. તો એક્ટિવિટી ટુમાં શું છે? તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દ બોલો. બીટ બીટ. બોલવાના ઉચ્ચારણમાં શબ્દો બધા જ સેમ છે, પણ બધાના મતલબ શું છે અલગ અલગ છે. બરાબર છે. બીટ અને બીટ. સીટ એટલે બેસવાનું સીટ, અને SEAT સીટ એટલે સાયકલ સ્કૂટરની જે સીટ આવે એને સીટ કહેવાય. DID ડીડ એટલે ભૂતકાળનું રૂપ છે, જે ડીડ આપણે યુઝ થાય એના માટે. અને DEED ડીડ એટલે કરવું. HID એટલે સંતાવવું. અને HED હીડ. પછી LET લેટ એટલે આપણે કહીએ ને ચાલો, એના માટે લેટ વપરાય. અને LATE લેટ એટલે મોડા. GET ગેટ. ગેટ એટલે મેળવવું. અને GATE ગેટ એટલે દરવાજો. MET મેટ એટલે મળવું, જે મીટનું ભૂતકાળનું રૂપ છે મેટ. અને MATE મેટ એટલે ક્લાસમેટ. આપણે સાંભળતા હોઈએ તો ક્લાસમેટને એવું બોલીએ છીએ. પછી છે FED ફેડ અને FAD ફેડ. MET મેટ એ પણ આની જેમ જ, અને મેટ એટલે ચટ્ટાઈ થાય. DED ડેડ એટલે ઓફ થઈ ગયા હોય એને ડેડ કહેવાય. અને DAD ડેડ એટલે તમે જે પપ્પાને, ઘણા છોકરાઓ બાળકો એના પપ્પાને ડેડ કહેતા હોય એ ડેડ. HEAD હેડ એટલે માથું. અને HAD હેડ છે હેવ હેઝનું ભૂતકાળનું રૂપ છે. SET સેટ અને SAT સેટ. સેટ એટલે SET સેટ એટલે ગોઠવવું. અને SAT સેટ એટલે સેટ એટલે શનિવાર, અથવા તો SAT સેટ એટલે બેસવું. સીટનું ભૂતકાળનું રૂપ પણ થાય. એક્ટિવિટી 3 છે રીડ એન્ડ એન્જોય. એક્ટિવિટી 3ને વાંચો અને તેની મજા માણો. 7-1 બ્લવ. હું તમને આખી જ વાર્તા કહી દઉં છું. બરાબર છે. એક વખતની વાત છે, એક છોકરો હોય છે જેનું નામ હોય છે ગોપાલ. બરાબર છે. તેને જલેબી ખૂબ ભાવતી હોય છે. એક દિવસ તે કંઈક ફ્રેશ જલેબીને લઈ આવે છે અને તેને એક ડીશમાં મૂકે છે. થોડા ક્ષણોમાં જ એની ઉપર માખીઓ બણબણવા માંડે છે. તમને ખબર છે કે ભાઈ અત્યારે તમે જુઓ તો કોઈ પણ વસ્તુ પર માખી ગમે ત્યાંથી આવી જતી હોય. બરાબર છે. તો એટલે એને ગોપાલ છે એની ઉપર માખી જુએ છે તો એને શું કહે છે? ગો અવે ડર્ટી ફ્લાઈઝ. શું કહે છે? માખીને અંગ્રેજીમાં ફ્લાઈઝ કહેવાય. ગો અવે ડર્ટી ફ્લાઈઝ. ગંદીઓ ગંદી માખીઓ અહીંથી જાઓ, તે બૂમ પાડીને તેને કહે છે. પણ તે જાતી નથી. હી કિલ્ડ 7 ફ્લાઈઝ એટ વન બ્લો. અને તે એવી જોશથી ફૂંક મારે છે કે 7 માખીઓ એક સાથે મરી જાય છે. બરાબર છે. હી સેડ ટુ હિમસેલ્ફ. તે તેની જાતને કહે છે, વાવ 7-1 બ્લો. એટલે વાર્તાનું નામ શું છે? 7-1 બ્લો. ઈ શું કહે છે? વાવ 7-1 બ્લો. એક જ ફૂંકથી 7 માખીઓ મરી જાય છે. આઈ એમ વેરી બ્રેવ. હું ખૂબ બહાદુર છોકરો છું. બ્રેવ એટલે
બાદ હી મેડ અ બિગ બેલ્ટ અને તેને બિગ બેલ્ટ એટલે મળે છે અને મળે છે હી બ્રોટ 7 at 1 blow ઇન ઓન ઇટ 7 at 1 blow ઓન ઇટ એક વાર્તા લખે છે ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ કિંગ એટલે કે રાજા જે ગોપાલની વિશે સાંભળે છે હર્ડ એટલે સાંભળવું બરાબર હી કોલ્ડ હિમ એન્ડ સેડ તેને બોલાવે છે અને તેને કહે છે ગોપાલ યુ આર અ બ્રેવ બોય ગોપાલ તું ખૂબ બહાદુર છોકરો છે ડીડ યુ રિયલી કિલ એ 7 at 1 blow એટલે શું કહે છે કે તે સાચે જ 7 માંથી અને 1 ફૂંકમાં મારી નાખી ગોપાલ કહે છે હા રાજા મેં એને 1 ફૂંકમાં જ મારી નાખી રાજા કહે છે યુ નો ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ આપણા કિલ્લામાં એટલે કે આપણા રાજ્યમાં અથવા આપણા શહેરમાં અથવા આપણા કિલ્લામાં ઘાતકી રાક્ષસો ક્રુએલ એટલે ઘાતકી જાયન્ટ્સ એટલે રાક્ષસો ઘાતકી રાક્ષસો આપણા કિલ્લામાં આવી ગયા છે ધે ટ્રબલ પીપલ ટ્રબલ એટલે હેરાન કરવા લોકોને હેરાન કરે છે ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધીમ કોઈ પણ વ્યક્તિ તેને પકડી કે મારી શકતું નથી બરાબર છે ગોપાલ આસ્ક્ડ ગોપાલ કહે છે ડીડ યુ એની વન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર શું તેને કોઈએ પકડવાની પહેલા કાંઈ ટ્રાય કરેલી છે ધ કિંગ રિપ્લાઈડ રાજા તેને જવાબ આપે છે યસ મેની પીપલ ટ્રાઈડ બટ ફેઇલ્ડ શું કહે છે ઘણા લોકોએ ટ્રાય કરી પણ તે બધા ફેલ થઈ યુ આર બ્રેવ તું ખૂબ હોશિયાર છે યુ કિલ્ડ 7 at a time તે એક વારમાં જ 7 નાખ્યો મારી નાખી ધ જાયન્ટ્સ આર ઓનલી 2 તે તો એક વારમાં 7 નાખ્યો મારી નાખી તો રાક્ષસો તો ખાલી 2 જ છે કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રિચ રિવોર્ડ તું એને મારી નાખીશ તો હું તને મોટો રિવોર્ડ એટલે ઇનામ આપીશ ગોપાલ ન્યુ હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ ગોપાલને ખબર હતી કે તે 2 રાક્ષસોને પકડી કે મારી શકે તેમ નથી બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ પણ લોકો અને રાજાને તેના ઉપર ખૂબ આશા હતી કે ભાઈ ગોપાલ તેને મારી નાખશે હી થોટ ફોર અ લોંગ ટાઈમ થોટ એટલે વિચારવું થિંકનો ભૂતકાળ થોટ થાય તે લાંબા સમય માટે વિચારે છે ધેન હી વેન્ટ ટુ આઉટ ઓફ ધ જાયન્ટ્સ અને તે જંગલમાં એને ગોતવા માટે જાય છે હી વેન્ડર્ડ હી હિયર એન્ડ ધેર તે બધે શોધે છે અહીંયા જ્યાં ત્યાં અહીંયા બધે શોધે છે બરાબર છે હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલી બટ હી ફેલ્ડ તેને એ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ એટલે માઉન્ટેન્સ એટલે પર્વતો અને વેલીઝ એટલે ગુફાઓમાં પણ એને શોધે છે પણ તેને ક્યાંય મળતું નથી આફ્ટર સમ ડેઝ હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ થોડાક સમય પછી તે જંગલમાંથી પાસ થતો હોય છે હી શોડ ધ જાયન્ટ્સ ધેર ત્યાં તે રાક્ષસોને જુએ છે ધે વેર અંડર અ ટ્રી તેઓ ઝાડની નીચે હોય છે ગોપાલ વો સ્કેર્ડ ગોપાલ તેને જોઈ અને ડરી જાય છે સ્કેર્ડ એટલે શું તો કે ડરી જવું સ્કેર્ડ હી સેડ ટુ હિમસેલ્ફ તે પોતાની જાતે કહે છે ઓ ધ જાયન્ટ્સ આર વેરી રિયલી હ્યુજ એટલે કે ઓ રાક્ષસો તો ખૂબ મોટા છે તે લુક ક્રુએલ ટુ તેને જોતા તે ઘાતકી પણ લાગે છે ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ ટી ઓ યુ જી એચ એને વંચાય ટફ જે આપણને મને જે ટાસ્ક આપવામાં આવેલો છે તે ખૂબ અઘરો છે આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ હું તેની સાથે લડી શકું તેમ નથી હી થોટ ફોર અ વાઇલ તે થોડા સમય માટે વિચારે છે આઈ વિલ ટ્રાય એમ વિચારે છે લાવને એકવાર ટ્રાય તો કરો બરાબર એની જાતે મનમાં બોલે છે હી થ્રોઝ સમ સ્ટોન્સ એટ ધેમ એન્ડ હી હાઈડ હિમસેલ્ફ ઓફ બિહાઇન્ડ ધ ટ્રી તે થોડા પથ્થરો હોય છે તે તેની માથે ફેંકે છે અને પોતે ઝાડ પાછળ સંતાઈ જાય છે વન જાયન્ટ ગોટ અપ એક રાક્ષસ ઉભો થાય છે અને બીજા રાક્ષસને કહે છે ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી શું તે મારી માથે પથ્થર ઘા કર્યા આવું એને આને પૂછે છે બરાબર છે ધ અધર રિપ્લાઈડ એટલે આવડો એને એમ કે છે નો આઈ ડીડન્ટ ના મેં તો એવું નથી કર્યું હી યુ ડીડ ઇટ એટલે આ એમ કે છે કે આ તે કરેલું છે હી શાઉટેડ વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી એટલે આ પણ એમ કહે છે કે તે પણ કેમ મારી માથે પથ્થર ફેંકે એસા હું તેને કહે છે ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઈડ આઈ ડીડ નોટ ડુ એનીથિંગ એટલે આ એમ કહે છે કે ના મેં પણ કંઈ નથી કર્યું આ તો બધું તે જ કરેલું છે તે બેગન ટુ ફાઇટ અને બંને બાજવા માંડે છે અને લડવા માંડે છે બરાબર છે તે ફોટ ફિયર્સલી એન્ડ કિલ ઈચ અધર તે બંને એકબીજા સાથે ખૂબ બાજે છે અને એકબીજાને એમાં ને એમાં જ મારી નાખે છે
तो समझाई गई तमने वार्ता, तो एना क्वेश्चन ना आंसर तमने आ वार्ता समझाई गई होय तो एना ऊपरथी ज करवाना छे। आपणे नेक्स्ट पेज पर आवीए तो एमां एक्टिविटी 5 जे छे 4 छे, एक्टिविटी 5 छे ए तमने करावी दीधेल छे, एक्टिविटी 6 पण तमारे जाते करवानी रहेशे, बराबर छे। तो हवे बधाने समझाई ग्यो हशे, बाय बाय।